સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા મામલતદાર અને નાયબ કલેક્ટરના નિવાસસ્થાન આગળ જ ભરાયું પાણી. તાત્કાલિક અસરથી પાઇપલાઇનનું સમારકામ કરવા માટે મામલતદારે કર્યો આદેશ. સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલોની તંત્ર દ્વારા સફાઈ બાબતે દાખવાતી ઉદાસીનતા બાદ ખુદ ખેડૂતો જ કેનાલોની સફાઈ કરવા બન્યા મજબૂર. જિલ્લાના છેવાડે આવેલા ડોડ ગામના પશુપાલકોનો ગુસ્સો સાતમા આસમાને. દૂધના પૈસા ન મળતા ગામના પશુપાલકોએ ગામની બેંકને કરી તાળાબંધી. પ્રજાસત્તાક દિન નિમિત્તે દિયોદરના યુવાનોએ રજૂ કરી એક શામ શહીદો કે નામ. શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કર્યા દેશભક્તિના સુંદર કાર્યક્રમો. હવે જોઈએ સમાચાર વિગતવાર. થરાદમાં દીવા તળે જ અંધારું જોવા મળી રહ્યું છે. નાયબ કલેક્ટર અને મામલતદાર જેવા ઉચ્ચ અધિકારીઓના ઘર આગળ જ પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા આ ઉચ્ચ અધિકારીઓના ઘર આગળ જ પાણી ભરાઈ ગયા છે. આ અંગે અગાઉ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઘટનાના પગલે હવે થરાદના મામલતદાર રોષે ભરાયા છે અને આ અંગે જો પાઇપલાઇનમાં થયેલા ભંગાણનું ઝડપથી સમારકામ કરવામાં નહીં આવે તો પાલિકા અને પાણી પુરવઠા વિભાગ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી છે. થરાદમાં બનેલી આ ઘટના થરાદમાં પાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્વચ્છતા અભિયાનની પોલ ખોલી રહી છે. પાલિકા દ્વારા ઠેર ઠેર સ્વચ્છતા અંગેના બોર્ડ ભલે મારવામાં આવ્યા હોય પરંતુ સફાઈ આપવામાં પાલિકા સદંતર નિષ્ફળ નીવડી રહી છે. દિવસથી આપના બંગલાની આગળ જ આ પાણી પડ્યું છે. પ્રાંત અધિકારીના બંગલાની આગળ શું કહેવા માંગો સાહેબ? છેલ્લા 15 દિવસથી આ પાણીનો નિકાલ કરવા માટે મેં વાત કરી, તેમ છતાં આનો નિકાલ કરવામાં આવતો નથી. આજે તંગ થઈ અને ગરમ થઈને કહેવું પડે છે કે નગરપાલિકા અને આરએનબી પાણી કોર્પોરેશનને બોલાવી અને આજને આજ કોઈ પણ સંજોગોમાં આ કાર્યવાહી પૂરી કરવામાં આવે તેવી વાંધરી આપી છે. જો તેમ કરવામાં નહીં આવે તો આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, સફાઈ અભિયાનની વાતો કરીએ છીએ, નગરપાલિકાને ઠાણ ઠાણ બોર્ડ લગાડ્યા છે અને આપના બંગલા આગળ અત્યારે ગંદકીના ઢગલા અને પાણી જોવા મળે, શું કહી શકો? આ બાબતે નગરપાલિકા અને પાણી પુરવઠાને તાત્કાલિક કાર્યવાહી કરી કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ છે. ના મામલતદાર અને પ્રાંત કચેરીના જે બે બંગલા છે એ બંને બંગલાઓના અધિકારીઓના બંગલાઓની જોડે છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ છે. ત્યારે આ પાણીની પાઇપલાઇન માટે આપ જોઈ શકો છો દર્શનની અંદર છેલ્લા 15 દિવસથી મામલતદાર અને કલેક્ટરના બંગલાની આગળ પાણી ભરાયેલું પડ્યું છે. આના માટે મામલતદાર સાહેબે નગરપાલિકાને અને પાણી પુરવઠાના બંનેના અધિકારીઓને ફોન કરી અને રૂબરૂ સ્થળ ઉપર બોલાયા, પણ અત્યારે વાત કરવામાં આવે તો નથી સ્વીકારતા નગરપાલિકા તંત્ર કે મારી પાઇપલાઇન છે કે નથી સ્વીકારતો પાણી પુરવઠા પાઇપલાઇન છે. એકે પણ અધિકારી સ્વીકારતા નથી. આપણે ખરેખર તો આ પાઇપલાઇન છે કોની એ સવાલ ઉભો છે. અત્યારે મામલતદારે આમ તો બધા અધિકારીઓ કને બોલાવે સ્થળ ઉપર નિરીક્ષણ કરવા માટે. જો સાહેબ કે તાત્કાલિક કે 24 કલાકની અંદર પાણીનો નિકાલ નહીં આવે ને કોની છે એ સાબિત નહીં કરવામાં આવે તો તાત્કાલિક એના સામે પગલાં ભરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવા એવી મામલતદાર સાહેબે તંત્રને ચીમકી પણ આપે છે. હજી રાજપૂત વીકે ન્યૂઝ થરાદ. બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અકસ્માતની ઘટનાઓ વચ્ચે આજે વધુ એક અકસ્માતની ઘટનામાં એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ અકસ્માત વાવ સુઈગામ રોડ ઉપર સર્જાયો છે. વાવ સુઈગામ રોડ ઉપર કાર અને ટ્રેલર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ભૂક્કો થઈ ગયો હતો અને કાર ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ટ્રેલર પલટી મારી જતાં આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો અને તેના લીધે વાહન વ્યવહાર પણ અસર પહોંચી હતી. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટના વચ્ચે થરાદમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. થરાદ શહેરના મુખ્ય બજારમાં આવેલા
બલિયા હનુમાનજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરમાં રહેલી દાનપેટી તોડી દાનપેટીમાં રહેલી રોકડ રકમની ચોરી કરી ગયા છે. થરાદમાં તસ્કરોના આતંકથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે અને પોલીસની કામગીરી ઉપર લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. થરાદ તાલુકાના લોઢનોરમાં પંડિત દીનદયાળ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે આજે લોઢનોર ગામના લોકોએ થરાદ પહોંચી થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આ ઉપરાંત લોઢનોર ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે લોઢનોર ગામમાં શૌચાલયો બનાવવામાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. કાગળ ઉપર જ કામ બતાવીને લાખો રૂપિયા બારોબાર ઉપાડી લેવામાં આવ્યા હોવાના આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે, જેના મામલે આજે સ્થાનિક લોકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. મેં સમાજ કલ્યાણ વિભાગમાં માહિતી મોકલી હતી, એ માહિતી પણ સંતોષકારક માહિતી મળેલ નથી અને એમાં પણ અંગત શબ્દ વાપરીને એમણે ઉલ્લેખ કરેલ છે અને પૂરતી માહિતી આપેલ નથી. અને ગામની અંદર જે મને એમણે યાદી આપી એ યાદીમાં 10 નામો આપેલા છે અને એમના ઓરડાઓ ગામમાં તપાસ કરતાં એક પણ સ્થળે કોઈ ઓરડો બનાવેલ નથી અને ચોખ્ખે ચોખ્ખી સરપંચે ઊંચા પદ કરેલ છે કે જે તે અધિકારીઓ સરપંચો હોય કે એમના લાગતા વળગતા બધે ઊંચા પદ કરેલ છે. અને એવું તો ગામમાં ઘણી જગ્યાએ છે, નરેગા યોજના હોય કે શૌચાલય હોય કે દરેકમાં ઊંચા પદ કરેલ છે, એના માટે અમે આટલા 70-100 માણસો લઈને આવ્યા છીએ અને એની રજૂઆત સાહેબ આગળ કરી છે. ગામ ભાચર એક સામાજિક કાર્યકર્તા તરીકે સેવા કરું છું. આજે આ લોઢનોર ગામના ગ્રામવાસીઓ બધા આવ્યા છે, પંચાયતની અંદર મોટે પાયે ભ્રષ્ટાચાર થાય છે અને જે તલાટીઓ અને સરપંચો ભેગા મળીને અને ઉપર અધિકારીઓ મોટે પાયે ભ્રષ્ટાચાર આદરે છે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની અંદરથી લાખો રૂપિયા ઉપાચત કરીને ઓરડોના લઈ લીધા છે. માત્ર રેકર્ડ ઉપર, ઓન પેપર રેકર્ડ ઉપર, કાચી જગ્યા ઉપર કંઈ મકાન કે શું કરેલું જ નથી, માત્ર રેકર્ડ ઉપર એકલો ભ્રષ્ટાચાર કરેલો છે. અને આ લોકો અહીં કલેક્ટર સાહેબને ત્યાં આવેદનપત્ર દેવા માટે આપ્યા હતા. હવે સદર બાબતની અત્રે એપ્લિકેશનને આવેદન આવેલું છે, એ બાબતે અમારે અમારા તાલુકા પંચાયતના જે વિસ્તરણ અધિકારી છે એને તપાસ અમે સોંપી છે. હવે તપાસના અંતે શું રિપોર્ટ આવે એ અમે હાલ નહીં કહી શકતા, પણ તપાસ ચાલુ છે. એની તપાસ પછી ખ્યાલ આવે. એવા આક્ષેપો કે શૌચાલય બને જ નથી, સીધે સીધા જ પૈસા ઉપડી ગયા છે, આક્ષેપો એવા કર્યા છે. ના, અમારે ડુપ્લિકેશન હોવાના કારણે કદાચ એવું કોઈ બન્યું હોય, બાકી કોઈ એવું હજુ અમારા ધ્યાને આવી નથી. અને જે પેન્ડિંગ અરજી છે જે રદ કરવા પાત્ર છે પણ એ પણ અરજી પડી છે. અને નવી જે નવા આવાસો બન્યા હોય અને નવા શૌચાલય જે બનાવવાના છે એની પણ કાર્યવાહી અત્રે ચાલુ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલોની તંત્ર દ્વારા સફાઈ બાબતે દાખવાતી ઉદાસીનતા બાદ ખુદ ખેડૂતો જ કેનાલોની સફાઈ કરવા બન્યા મજબૂર. જિલ્લાના છેવાડે આવેલા ડોડ ગામના પશુપાલકોનો ગુસ્સો સાતમા આસમાને, દૂધના પૈસા ન મળતા ગામના પશુપાલકોએ ગામની બેંકને કરી તાળાબંધી. પ્રજાસત્તાક દિન નિમિત્તે દિયોદરના યુવાનોએ રજૂ કરી એક શામ શહીદો કે નામ, શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કર્યા દેશભક્તિના સુંદર કાર્યક્રમો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. પલ્સ કલેક્શન, જેન્ટ્સ, લેડીઝ અને ચિલ્ડ્રન વેર નો અદ્યતન શોરૂમ.
અમારે ત્યાં જેન્ટ્સ વેરમાં જીન્સ, કોટન શર્ટ, ટી શર્ટ, કેપરી. ચિલ્ડ્રન વેરમાં જીન્સ, ટી શર્ટ, શર્ટ, કેપરી, બાબા શૂટ અને જિયાણાની તમામ આઇટમો. લેડીઝ વેરમાં ડ્રેસ, વન પીસ, કોટોપ, ઇન્ડો વેસ્ટર્ન, જીન્સ, ટોપ અને ગાઉન. સાડીઓમાં જયપુરી બંધેજ, કલકત્તી, પ્રિન્ટેડ, સિલ્ક કોટન સાથે બ્રાન્ડેડ કંપનીના કેટલોગ પીસ મળશે. સાથે લેડીઝ પર્સ અને કટલરીની તમામ આઇટમો તો ખરી જ. તો જેન્ટ્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર તેમજ સાડીઓની તદ્દન નવી જ વેરાયટી અને ડિઝાઇન માટે આજે જ અમારી મુલાકાત લો. પલ્સ કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ, શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાની નર્મદા કેનાલોની સફાઈ કરવામાં તંત્ર ઘોર બેદરકારી દાખવી રહ્યું છે અને ખેડૂતો જાતે જ કેનાલોની સફાઈ કરી રહ્યા છે. ત્યારે આજે સરહદી બનાસકાંઠા જિલ્લાના ચોથાર નેસડા ગામના ખેડૂતો જાતે જ કેનાલોની સફાઈ કરવા લાગી ગયા હતા અને કેનાલોમાં પડેલા પ્રાણીઓના શબ પણ ખેડૂતોએ જ બહાર કાઢ્યા હતા. સરકાર દ્વારા કેનાલોની સફાઈ માટે લાખો રૂપિયાના ટેન્ડર બહાર પાડવામાં આવે છે, તેમ છતાં કેનાલોની સફાઈ કરવામાં આવતી નથી. ચોથાર નેસડા ઉપરાંત કોળાવા ગામના ખેડૂતોએ પણ કેનાલોની સફાઈનું કામ જાતે જ હાથ ધર્યું હતું. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. થરાદ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી ઘોડાસર પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં થરાદના પ્રાંત અધિકારી VC બુટાણાના હસ્તે રાષ્ટ્રીય ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. આજે યોજાયેલા પ્રજાસત્તાક દિન પ્રસંગે થરાદના માલુદાર NK ભગોરા, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી, થરાદ તાલુકા હેલ્થ ઓફિસર, થરાદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર, થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રજાસત્તાક દિન નિમિત્તે સરકાર તરફથી નાયબ કલેક્ટર VC બોડાણા 5 લાખ રૂપિયા ઘોડાસર ગ્રામને અને 5 લાખ રૂપિયા તાલુકા પંચાયતને ફાળવવાની જાહેરાત કરી હતી. ઘોડાસર પ્રાથમિક શાળામાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ પણ સુંદર આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને મહેમાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર વિદ્યાર્થીઓને 42,000 નું રોકડ ઇનામ પણ આપ્યું હતું. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. દેશના 71મા પ્રજાસત્તાક દિનની ઉજવણી યાત્રાધામ અંબાજીમાં પણ શાનદાર રીતે કરવામાં આવી હતી. 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે યાત્રાધામ અંબાજીની શૈક્ષણિક સંસ્થા, સરકારી કચેરીઓને શણગારવામાં આવી હતી અને અંબાજી ખાતે આવેલી નવોદય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે નિવૃત્ત આર્મીમેન સંદીપજી રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના સંચાલકોએ નિવૃત્ત આર્મીમેનનું શાલ ઉડાડી સન્માન કર્યું હતું અને આ પ્રસંગે નિવૃત્ત આર્મીમેન સંદીપજી રાજપૂતે શાળાના બાળકોને દેશ સેવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. થેન્ક્સ, સ્પેશિયલ થેન્ક્સ કહું છું કે જે મને આટલું સન્માન આપ્યું અને ધ્વજવંદન માટે મને બોલાયો, એના માટે ખૂબ ખૂબ આભારી છું. અને શાળાના જેટલા પણ છોકરાઓ છે એમને પણ હું ખૂબ ખૂબ આભારી છું.
સમગ્ર દેશમાં 71મા પ્રજાસત્તાક દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી જાડા પગાર કેન્દ્ર શાળામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે દિયોદર પ્રાંત ઓફિસર કુલદીપસિંહ વાળાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આજે 71મા પ્રજાસત્તાક દિન પ્રસંગે દિયોદરના પ્રાંત ઓફિસર કુલદીપસિંહ વાળાએ પોતાના પ્રવચન દરમિયાન આપણા પ્રદેશમાં હજુ ઘણી જગ્યાએ કોઈ ન કોઈ કારણોસર દીકરી પૂરતો અભ્યાસ આપવામાં આવતો ન હોવાની વાત ઉપર ભાર મૂકી તાવ જેવી સામાન્ય બીમારીમાં ડામ આપવાની ખોટી પ્રથાની પણ નિંદા કરી હતી. હું આપણા પ્રદેશની થોડી સમસ્યાઓ વિશે આપ સર્વેનું ધ્યાન દોરવા માંગુ છું. આપણા પ્રદેશમાં મોટા ભાગે એક વસ્તુ જોવામાં આવી છે કે બાળકીઓને 8મા ધોરણ પછી ભણાવવામાં આવતી નથી. આ એક ઘણા પ્રદેશોમાં 8મા સુધી પ્રાથમિક સ્કૂલ હોય છે ત્યાં સુધી આપણે ત્યાં બાળકીઓને ભણાવવામાં આવે છે. એ પછી બીજી જગ્યાએ જ્યારે મોકલવામાં આવે છે ત્યારે કોઈ ના કોઈ કારણસર બાળકીઓને વિદ્યાર્થીનીઓને આ પ્રદેશમાં ભણાવવામાં ઓછા આવે છે. તો આ સમસ્યા વિશે આપણે સૌએ ચિંતન મનન કરીને આ વસ્તુ વિશે ધ્યાન દેવાની જરૂર છે. એ સિવાય તાવ એ સામાન્ય બીમારી સામે ઘણીવાર ડામ આપવાની પ્રથા પણ આ પ્રદેશમાં આપણે જોવા મળે છે. આ પણ એક કુપ્રથા છે જેને આપણે દૂર કરવી જોઈએ. અને અમારી શાળામાં 71મો તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવ્યો હતો. તેમાં તાલુકા કલેક્ટર સાહેબશ્રીના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તેમણે પણ સાંસ્કૃતિક પ્રોગ્રામનો ખૂબ જ આનંદ માણ્યો હતો. અમે પણ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લીધો હતો અને અમારા શિક્ષકશ્રીઓએ અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો, જેના કારણે અમે સારું પરફોર્મન્સ કરી શક્યા અને બીજી પણ વિવિધ પ્રવૃત્તિઓ અમને જોવાની ખૂબ જ મજા આવીને ખૂબ જ સરસ હતી. બસ એ જ હતું. સમગ્ર દેશમાં 71મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી, ત્યારે પાલનપુર તાલુકાના ગઢ ખાતે સેવંતીલાલ ત્રિભુવનદાસ ઝવેરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિમળા વિદ્યાલય કેમ્પસમાં પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને સદભાવના ગ્રુપના હરેશભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમેરિકાથી ખાસ ઉપસ્થિત રહેલા વિમળા વિદ્યાલયના પ્રણેતા કુમારભાઈ ઝવેરી અને તેમના ધર્મપત્ની નીતાબેન ઝવેરીએ પણ તિરંગાને સલામી આપી હતી. ધ્વજવંદન સમારોહ બાદ શાળાના તેજસ્વી તરલાઓને મહેમાનોની હાજરીમાં ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત બાળકોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રેણિકભાઈ શાહ, ભારતીબેન શાહ, ભૂપેશભાઈ મોદી, નરેનભાઈ શાહ, ગઢ સરપંચ વસંતભાઈ રાઠોડ, કેમ્પસની તમામ ફેકલ્ટીના આચાર્ય, શિક્ષક સ્ટાફ, વાલીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાઉદી વોહરા સમાજ દ્વારા 71મા ગણતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દાઉદી વોહરા સમાજના ધર્મગુરુના માર્ગદર્શન હેઠળ પાલનપુરમાં આવેલા 7 સંચા વોહરાવાસમાં 71મા ગણતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે તિરંગો લહેરાવી રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી રાષ્ટ્રીય ગાન કર્યું હતું. આ પ્રસંગે સાહિલ કુરેશી, ઇબ્રાહીમ સિંધી, નગરસેવિકા ગુલશનબેન વખારિયા, ઇબ્રાહીમ બેલીમ સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 71મા રાષ્ટ્રીય પર્વ પ્રસંગે સ્થાનિક લોકો દ્વારા સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે સફાઈ હાથ ધરવામાં આવી હતી. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશા. 71મા પ્રજાસત્તાક દિન પ્રસંગે વડગામ તાલુકાના નાનોસણા સચિવાલય ખાતે ગુજરાતનું નામ રોશન કરનાર બે દીકરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં નેપાળના પોખરા શહેર ખાતે આઠ દેશ વચ્ચે રમાયેલી ખો ખો સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર તૃપ્તિ ચૌધરી અને તાજેતરમાં પોલીસ દળમાં પસંદગી પામનાર અંકિતા વાયડાનું ગ્રામજનોને ગ્રામ સચિવાલય દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાનુસણા ગ્રામ પંચાયતના સરપંચ ચેહરબેન, પૂર્વ સરપંચ લક્ષ્મણભાઈ મહેવાલ, તલાટી ફલજીભાઈ ચૌધરી સહિત અન્ય આગેવાનો અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડગામથી બીકે ન્યૂઝ ચેનલ માટે પુષ્કર ગોસ્વામી. થરાદના ડોડગામના પશુપાલકોએ આજે ગામમાં આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકને તાળાબંધી કરી હતી. બેંકને તાળાબંધી કરવા પાછળનું કારણ દૂધના પૈસા પશુપાલકોને સમયસર ન મળતા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી દૂધના ગ્રાહકોને પોતાના નાણાં ન મળતા આ ગ્રાહકો રોષે ભરાયા હતા અને આજે આખરે કંટાળી બેંકને તાળાબંધી કરી હતી. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પ્રજાસત્તાક દિન નિમિત્તે દિયોદરના યુવાનોએ રજૂ કરી એક શામ શહીદો કે નામ. શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કર્યા દેશભક્તિના સુંદર કાર્યક્રમો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શિવાંગી સ્કિન કેર ક્લિનિક અમદાવાદ, કલકત્તા અને ડીસા સિવિલ હોસ્પિટલના અનુભવી ડોક્ટર ડોક્ટર હિના એમ પરમાર, MBBS DVD સ્કિન સ્પેશિયાલિસ્ટ. શું આપને સફેદ ડાઘ પડ્યા છે? સ્કિન બળી ગયા પછી ડાઘ પડ્યા છે? કરચલીઓ પડી છે? વાળ ખરે છે? વાળમાં ખોડો કે ઉંદરી પડી છે? પગમાં આંટણકણી પડી છે? દાદર, ખરજવું, નખના રોગો તથા ગુપ્ત રોગોની સારવાર કરી આપવામાં આવશે. હોસ્પિટલમાં રેડિયોકોટરી, ડર્મા રોલર તથા કેમિકલ પીલિંગ જેવી વિવિધ પ્રકારની કોસ્મેટિક ટ્રીટમેન્ટ દ્વારા સારવાર કરી આપવામાં આવશે. દર શનિવારે સવારે 10-12 ફ્રી ચેકઅપ તથા મેડિકલ સ્ટોરની સુવિધા ઉપલબ્ધ. સ્થળ શિવાંગી સ્કિન કેર ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશ વાર્ડેની ગલીમાં, હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 7600056790 અને 9054188133. રાજબહાર પાન મસાલા અને મારી જવાબદારી તમારી દીકરીને જિંદગી આખી ખુશ રાખવાની. મારા વિધિ શરૂ કરો. જીજાજી, મારી માટે. ભાઈ, એકલા એકલા નહીં હા. અને આ તમારા બધા માટે. અને મારી માટે. રાજબહાર પાન મસાલા, દિલ સે ઝુબાં તક. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં પાલનપુર ખાતે સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકાર મિત્રોના સંગઠન એવા ફિલ્ડ રિપોર્ટર્સની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં નવા વર્ષના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી, જેમાં પ્રમુખ પદે સ્થાપક પ્રમુખ સંજય જોશી અને મહામંત્રી પદે અલ્કેશ રાવણની વરણી કરાઈ હતી. ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરની સાધારણ સભા 26 જાન્યુઆરીએ પ્રમુખ સંજય જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભાની શરૂઆત વંદે માતરમના ગાનથી કરાઈ હતી. પ્રારંભમાં સ્વાગત પ્રવચન મહામંત્રી મોગજીભાઈ ચૌધરીએ કર્યું હતું. પ્રમુખ સંજય જોશીએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. બાદમાં કેક કાપી સંગઠનના 12મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. સ્થાપના દિનની ઉજવણી બાદ સંગઠન પર્વ કન્વીનર અખ્તરભાઈ ચૌહાણ અને સહ કન્વીનર નરેશભાઈ ચૌહાણ દ્વારા નવા વર્ષના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં સર્વાનુમતે ફિલ્ડ રિપોર્ટર્સનું સુકાન
ફરી એકવાર સ્થાપક પ્રમુખ સંજય જોશીને સોંપવાનો નિર્ણય લેવાયો હતો, જ્યારે ઉપપ્રમુખ પદે રતન સાંગિયા અને મહામંત્રી પદે અલ્કેશ રાવલ સહિતના ઉદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી. ફિલ્ડ રિપોર્ટરની નવી વરાયેલી ટીમમાં 2020ના પ્રમુખ તરીકે નિર્માણ ન્યૂઝ ચેનલના સંજય જોશીને પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઇન્ડિયા ટીવીના રતનભાઈ સાંગિયા, મહામંત્રી અલ્કેશ રાવલ મંત્રી તરીકે ઇન્ડિયા ન્યૂઝના અંકિત વ્યાસ સહિતની સર્વાનુમતે વરણી કરાઈ હતી, જેને ઉપસ્થિત તમામ સભ્યોએ તાળીઓના ગડગડાટ વચ્ચે વધાવી લઈ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશા. 71મા પ્રજાસત્તાક દિનની દિયોદર ખાતે પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિન નિમિત્તે દિયોદરના ગજાનન યુવક મંડળ દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદર તાલુકાના વખાગ ગામની વીકે વાઘેલા આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને દેશભક્તિને લગતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિયોદરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. દિયોદરથી બીકે ન્યૂઝ ચેનલ માટે હસમુખ ચૌધરી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. થરાદમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા મામલતદાર અને નાયબ કલેક્ટરના નિવાસસ્થાન આગળ જ ભરાયું પાણી. તાત્કાલિક અસરથી પાઇપલાઇનનું સમારકામ કરવા માટે મામલતદારે કર્યો આદેશ. સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલોની તંત્ર દ્વારા સફાઈ બાબતે દાખવાતી ઉદાસીનતા બાદ ખુદ ખેડૂતો જ કેનાલોની સફાઈ કરવા બન્યા મજબૂર. જિલ્લાના છેવાડે આવેલા ડોડ ગામના પશુપાલકોનો ગુસ્સો સાતમા આસમાને, દૂધના પૈસા ન મળતા ગામના પશુપાલકોએ ગામની બેંકને કરી તાળાબંધી. પ્રજાસત્તાક દિન નિમિત્તે દિયોદરના યુવાનોએ રજૂ કરી એક શામ શહીદો કે નામ. શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કર્યા દેશભક્તિના સુંદર કાર્યક્રમો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.